હેલો સુયંશ, કેમ છો? બધા મજામાં? તો સુયંશ, હું આશા રાખું છું બધા મજામાં છસો. સુયંશ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. સુયંશ, હું તમને મારા ક્લાસમાં વેલકમ કરું છું. તો બાળકો, આજે આપણે એકમ 2 પરમાણુનું બંધારણમાં કોયડો 2 પોઈન્ટ 7 2.7 થી લઈને 2.12 સુધીના આપણે કોયડાઓનો અભ્યાસ કરવાનો છે. તો બાળકો, આપણે જોઈશું આ કોયડો જે 2.7 થી 2.12 માં છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, બરાબર. એ પ્રશ્નમાં કયા પ્રકારની માહિતી આપેલ છે તે પ્રશ્નના માહિતીને આપણે સંજ્ઞા સ્વરૂપે લખીને, બરાબર, કયા પ્રકારના માહિતી આપ્યા પછી કયા પ્રકારના પદોને શોધવાનું વાત થઈ છે, તેના પ્રમાણે એ માહિતી પ્રમાણે કઈ રીતેનો આપણે સૂત્ર વાપરવો જોઈએ, બરાબર. સૂત્ર વાપરીને આપણે કઈ રીતે દાખલાનો ઉકેલ કરીએ છીએ, બરાબર, કોયડાનો ઉકેલ કરીએ છીએ, તે બધું આપણે બાળકો અમે જોવાના છે. તો 2.7 થી લઈને 2.12 સુધી, આના અગાઉ આપણે બાળકો 2.1 થી લઈને 2.6 સુધીને આપણે જોઈ ચૂક્યા હતા. હવે 2.7 થી 2.12 સુધી જોશું, અને એના પછીના લેક્ચરમાં, વિડીયો લેક્ચરમાં આપણે 2.13 થી 2.18 સુધીના કોયડા જોવાના છે. તો બાળકો, ચાલો જોઈએ 2.7 થી લઈને 2.12 સુધી. તમે તમારી બુક અને પેન રેડી રાખો, બાળકો સાથે સાથે લખતા જજો. ચાલો જોઈએ. તો બાળકો, આ છે તમારી સમક્ષ પ્રશ્ન છે, બરાબર છે. કોયડાનો પ્રશ્ન અહીંયા છે તમારી સમક્ષ છે બાળકો. તો બાળકો, આ જોઈ લો, ક્લાસ 11 કેમિસ્ટ્રી માટે, ક્લાસ 11 કેમિસ્ટ્રીમાં એનસીઆરટી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે બરાબર કોયડો 2.7. તો બાળકો, આપણે જોઈ લઈએ કે 100 વોટના એક ગોળો છે, બરાબર. તમે જોઈ લો, અહીંયા પ્રશ્ન છે કોયડો 2.7માં. 100 વોટનો એક ગોળો છે જેમાં 400 નેનોમીટર તરંગ લંબાઈના એકવર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણવાની છે. ક્લિયર છે બાળકો? તો આપણે જોઈએ ઉકેલમાં, સૌથી પહેલાં ગોળાની શક્તિની વાત કરીએ બાળકો. તો ગોળાની શક્તિ કેટલી આપેલી છે પ્રશ્નમાં? તો 100 વોટ. તો બાળકો, ગોળાની શક્તિ 100 વોટ આપ્યું છે, બરાબર. તો આ 100 વોટ બરાબર શું થાય બાળકો? તો 100 જૂલ સેકન્ડ નો વ્યસ્ત થાય. આપણે વોટને સેકન્ડને વ્યસ્તમાં ફેરી શકીએ. તો ગોળાની શક્તિ જે છે તે 100 વોટ આપેલી છે, એટલે કે 100 જૂલ પ્રતિ સેકન્ડ આપેલું છે, બરાબર છે. તો અહીં આપણે બાળકો જોઈએ કે એક ફોટોન, બરાબર, એક ફોટોનની આપણે વાત કરીએ કે એક ફોટોન, બરાબર, જે ગોળામાંથી પ્રકાશના કણ તરીકે બહાર નીકળતું હોય તેવા એક ફોટોનની ઉર્જાની આપણે વાત કરીએ બાળકો, તો એક ફોટોનની ઉર્જા E બરાબર શું થશે? તો બાળકો, અહીંયા ઉર્જાનો આપણે મેક્સ પ્લાન્કનું સમીકરણનો ઉપયોગ કરીએ તો E ઇક્વલ ટુ એચવી થશે, બરાબર, HC અપોન લેમડા, બરાબર છે બાળકો. માટે E બરાબર શું થશે? તો બાળકો, આની બધાની કિંમત આપણે મૂકી દઈએ. એચની કિંમત પ્લાન્ક અચલાંકનો કિંમત છે 6.626 × 10⁻³⁴ આટલા જૂલ સેકન્ડ. સીની કિંમત શું છે? તો 3.0 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આના છેદમાં આપણે લેમડાની કિંમત આપેલી છે બાળકો. અહીંયા લેમડાની કિંમત કેટલી આપેલી છે જોઈ લો. અહીંયા 400 નેનોમીટર આપ્યું છે. તો બાળકો, આપણે એને મીટરમાં ફેરવશું તો 400 × 10⁻⁹ મીટર થશે. તો બાળકો, અહીંયા લખી દો 400 × 10⁻⁹ મીટર. હવે બાળકો, પહેલાં સૌથી પહેલાં જે એકમ કેન્સલ થતા હોય તે એકમ કેન્સલ કરવાનો હોય. તો બાળકો, અહીંયા શું કેન્સલ થશે બોલો? તો અહીં આપણે જોશું કે એકમમાં મીટર મીટર કેન્સલ થઈ જશે. ક્લિયર છે બાળકો? સેકન્ડનો વ્યસ્ત અને સેકન્ડ કેન્સલ થશે. તો બાળકો, અહીંયા આપણે મીટર મીટર કેન્સલ કરી દઈએ, સેકન્ડ અને સેકન્ડનો વ્યસ્ત આપણે કેન્સલ કરી દઈએ. ક્લિયર છે? હવે બાળકો, તમે ગણતરી કરો, અહીંયા E બરાબર શું આવશે બોલો? તો બાળકો, અહીંયા તમે જોશો તો Eની કિંમત તમે ગણતરી કરશો તો તમને મળશે 4.969 × 10⁻¹⁹. ને બાળકો, એકમ કયો બચશે? તો ફક્ત જૂલ બચે. તો બાળકો, આ મળ્યું, આ જે ઉર્જા મળ્યું છે તે ફક્ત એક ફોટોનની ઉર્જા છે બાળકો. આ કોની છે? તો ફક્ત એક ફોટોનની ઉર્જા છે. હવે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા આપણે શોધવાની છે બાળકો, કે કેટલા ફોટોન ઉત્સર્જિત થશે જો આટલા ગોળાની શક્તિ હોય, બરાબર છે. તો આપણે શું કરવાના બાળકો? ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા, ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા
तो बड़को आनु सूत्र शू थे तो गोला नहीं शक्ति बराबर गोला नहीं शक्ति गोला नहीं शक्ति भाग्या एक फोटोन की ऊर्जा थे एक फोटोन की ऊर्जा क्लियर है बाड़को भाग्या एक फोटोन की ऊर्जा तो कितनी थी तो बराबर 100 जूल सेकंड नो व्यस्त बराबर अँ 100 जूल सेकंड नो व्यस्त है तो ये लखी दो ने एना भाग्या 4.969 गुणिया 10^-19 जूल तो बड़को अँ शू जूल ने जूल कैंसल थी जैसे और अँ किमत के लिए तो जो लो बड़को अँ किमत के लिए आ चलो तब गणतरी कहीं कहो तो बड़को तब अँ गणतरी करशो तो तमने कितनी किमत मिलशे अँ 100 ने तमे 4.969 थी तमे भागी देशो तो तमे जोशो के 2. आपणे वैज्ञानिक अंक पद्धति में साथ ज लावीए तो 2.012 आवशे बड़को 2.012 तो बड़को आटली ऊर्जा मळशे 2.012 तो बड़को आ 2.012 अने 10 नो केटलो घात पड़शे 2.012 गुणिया 10 नो केटलो घात आवशे तो 10 नो 20 घात आवशे वैज्ञानिक अंक पद्धति में फेरव्या पछी ने सेकंड नो व्यस्त रहेशे तो बाळको आ शुं छे फोटोन नी संख्या आटला फोटोन प्रति सेकंड बराबर आपणे एम कही सकीए आटला फोटोन प्रति सेकंड आपणे एवुं कही सकीए बाळको एक सेकंड में आटला फोटोन बहार निकळे 2.012 गुणिया 10^20 आटला बधा फोटोन एक सेकंड में बहार निकलते तो बड़को आ छे तमारो जवाब क्लियर बड़को आपणे जोईए नेक्स्ट क्वेश्चन कोयडो 2.8 तो बड़को अहीं जो कोयडो 2.8 में प्रश्न शू छे ज्यारे विद्युत चुंबकीय विकरण नी 300 नैनोमीटर तरंग लंबाई वाळू धरावतो विकरण सोडियम नी सपाटी पर पड़े छे त्यारे 1.68 × 10^5 जूल प्रति मोल गतिज ऊर्जा धरावता इलेक्ट्रॉन उत्सर्जित थाय छे सोडियम माथी एक इलेक्ट्रॉन दूर करवा माटे ओछा में ओछी केटली ऊर्जा नी जरूर पड़शे फोटो इलेक्ट्रॉन ने उत्सर्जित थवा माटे केटली वधुमां वधु तरंग लंबाई नी जरूर पड़शे तो बड़को जोईए आनो उकेल कई रीते थाय હવે ચાલો બાળકો આપણે જોઈએ આ 2.8 કોયડાનો ઉકેલ છે બરાબર કોયડો 2.8 તો બાળકો સૌથી પહેલા આપણે જોઈએ કે આપણે એને તરંગ લંબાઈ આપ્યું છે 300 નેનોમીટર બરાબર 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા ફોટોનની ઉર્જા ઈ કેપિટલ ઈ બરાબર શું થશે તો બાળકો 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા એક ફોટોનની ઉર્જાની વાત થાય છે બાળકો એક ફોટોન છે ધરાવતા એક ફોટોનની ઉર્જા તો બાળકો આ એક ફોટોનની ઉર્જા કેટલી થશે તો આપણે મેક્સ પ્લાન્કની સમીકરણની કિંમત સૂત્ર લગાવીએ તો ઈ બરાબર એચવી બરાબર એચસીની છેદમાં લેમડા થશે क्लियर बड़को तो आप लखीए कि माटे ई बराबर के तो 6.626 × 10^-34 जूल सेकंड गुणिया 3.0 × 10^8 मीटर सेकंड नो व्यस्त छेद में लैम्बडा के तो बड़को 300 नैनोमीटर एट 300 × 10^-9 आटला मीटर चलो हमें मीटर मीटर कैंसल सेकंड नो व्यस्त ने अँ सेकंड कैंसल बराबर બીજું અહીંયા શું છે બાળકો અહીંયા 300 દેખાય ને અહીંયા 3 દેખાય છે બરાબર ક્લિયર શું થશે અહીંયા માટે ઈ બરાબર કેટલો હશે બાળકો
तो तमने मळशे ई बराबर 6.626 गुणिया 10^-19 घात आवशे बाळको। गणतरी तमे करीने जोई लो, वैज्ञानिक अंक पद्धतिमां फेरवशो तो बाळको आ एक फोटोननी ऊर्जा मळी। क्लियर? हवे बाळको आपणे एक मोल फोटोननी ऊर्जा आना परथी शुं लखाय, माटे एक मोल फोटोननी ऊर्जा, एक मोल फोटोन की ऊर्जा केटलू थशे? तो डेट इज इक्वल टू 6.626 गुणिया 10^-19 घात, आटला जूल। बराबर, एने आपणे एवे के तो आँखथी गुणाकार करीए तो 6.022 गुणिया 10^23 घात, आटला अणुओ प्रति मोल थशे। એટલે બાળકો તમને જે કિંમત મળશે તે જૂલ પ્રતિ મોલે મળશે, બરાબર છે? કારણ કે અહીંયા જૂલ છે અને અહીંયા મોલ છે, જૂલ પ્રતિ મોલે મળશે। તો બાળકો આની કિંમત કેટલી આવશે? તો આની કિંમત આવશે, આપણે ગણતરી કરી લઈએ તો 3.99 ગુણ્યા 10^5 ઘાત આવશે બાળકો, આટલા જૂલ પ્રતિ મોલ। ક્લિયર? તો 3.99 ગુણ્યા 10^5 ઘાત જૂલ પ્રતિ મોલ આવ્યું। હવે બાળકો આપણે જોઈએ કે એનએમાંથી, હવે પ્રશ્ન આગળ પૂછાયેલું તે પ્રમાણે એનએમાંથી, સોડિયમમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઓછામાં ઓછી ઊર્જા, બરાબર, ઓછામાં ઓછી ઊર્જા બાબા કેટલું થશે બાળકો? તો 3.99 ગુણ્યા 10^5 ઘાત માઇનસ, બાળકો જે આ આપણે ગતિ ઊર્જા માઇનસ કરી નાખશું ને 1.68, તો આપણે ગતિ ઊર્જા માઇનસ કરીશું બાળકો, 1.68 ગુણ્યા 10^5 ઘાત, આટલા જૂલ પ્રતિ મોલ। તો બાળકો આપણે આ માઇનસ કરશું, બરાબર છે? તો બાળકો હવે આપણે શું કરશું કે આ જે 10^5 ઘાત છે તેને પણ આપણે સામાન્ય બહાર કાઢી લઈએ, તો શું થાય? 3.99 માઇનસ 1.68, બરાબર, હવે ગુણ્યા 10^5 ઘાત જૂલ પ્રતિ મોલ। ક્લિયર છે બાળકો? તો બાળકો 3.99 1.68 બાદ કરતાં કેટલું આવશે? તો 2.31 કેટલા આવશે? 2.31 ગુણ્યા 10^5 ઘાત જૂલ પ્રતિ મોલ, આ મળી ગયું બાળકો આન્સર। હવે ત્યારબાદ એક ઇલેક્ટ્રોન માટેની ઓછામાં ઓછી ઊર્જા બાળકો, ત્યારબાદ આપણે જોઈએ તો એક ઇલેક્ટ્રોન માટેની ઓછામાં ઓછી ઊર્જા, ઓછામાં ઓછી ઊર્જા કેટલી થાય બાળકો? તો 2.31 ગુણ્યા 10^5 ઘાત જૂલ પ્રતિ મોલ છે આપણી પાસે, બરાબર, આ એક મોલની છે પ્રતિ મોલ, તો આપણે આને અવેગેત્રો આંખથી આંખનો ઇલેક્ટ્રોન જેટલાનું ઊર્જા છે તો આપણે અવેગેત્રો આંખથી ભાગી દઈએ, બરાબર, આટલા ઇલેક્ટ્રોન પ્રતિ મોલ એવું આપણે કરી દઈએ। તો બાળકો અહીંયા કેન્સલ આઉટ થઈ જશે, પ્રતિમોલ કેન્સલ થયો, બરાબર, એટલા જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન થશે, એટલે એક ઇલેક્ટ્રોને આટલા જૂલ થશે। તો બાળકો આનું ગુણોત્તર આપણે શોધીએ તો કેટલું આવશે? તો બાળકો આનું ગુણોત્તર તમે શોધશો, અહીંયા લખી દો, અહીંયા જગ્યા ઓછી પડે, તો બાળકો આની કિંમત આવી જશે 3.84 ગુણ્યા 10^-19 જૂલ, તો બાળકો આ મળશે। ક્લિયર? હવે બાળકો અહીંયા આના બરાબર આપણે લેમડા શોધવાનું છે, તરંગ લંબાઈ તો બાળકો આ જે કિંમત આવી છે, બરાબર, એક ઇલેક્ટ્રોનની ઊર્જા છે, સિંગલ ઇલેક્ટ્રોનની ઊર્જા, તો બાળકો આના બરાબર આપણે તરંગ લંબાઈ શોધવાની છે।
तो आना बराबर तरंग लंबाई शू थे, तो आना बराबर तरंग लंबाई जो हो तो शू बड़को, तो ए लैमड़ा बराबर, लैमड़ा बराबर आना बराबर तरंग लंबाई लैमड़ा बराबर एच सी नी छेद में ई, लैमड़ा बराबर शू थे एच सी नी छेद में ई, क्लियर बराबर 6.626, क्लियर 6.626 गुणिया 10^-34 बात आटला जूल सेकंड गुणिया 3.0 गुणिया 10^8 मीटर सेकंड व्यस्त छेद में ई, ई की किमत कितनी आपणे आ शोधू ते, तो 3.84 गुणिया 10^-19 जूल आटला, तो बड़को अहीं जूल जूल कैंसल, आ सेकंड अने आ सेकंड नो व्यस्त कैंसल बड़को, एटले फक्त मीटर में रहे ने लैमड़ा एटले, तो बाळको माटे लैमड़ा की किमत कितनी आवी, तो लैमड़ा बराबर आवी गयुं छे, तो बड़को ने तमे गणतरी करशो तो 517 गुणिया 10^-9 मीटर, એટલે એમ કહીએ કે 517 નેનોમીટર આટલું આવ્યું, 517 નેનોમીટર મળ્યું છે બાળકો લેમડા. તો આ તમે જોઈ શકો કે તરંગ લંબાઈ જે આટલું મળશે, તો આ શું છે તો બાળકો આ તમે જોશો ને તો દૃશ્યમાન વિભાગમાં, દૃશ્યમાન વિભાગમાં આ કયા રંગના પ્રકાશને અનુરૂપ છે, તો બાળકો તમે જાણશો કે આ લીલા પ્રકાશ બાળકો, આ લીલા એટલે ગ્રીન, લીલા પ્રકાશ ને અનુરૂપ છે, જે બાળકો લીલા પ્રકાશને અનુરૂપ છે. તો બાળકો અહીંયા 2.8 કોયડો પૂરો થાય છે, હવે આપણે જોઈએ નેક્સ્ટ કોયડો 2.9. તો બાળકો 2.9 કોયડાનો અહીંયા પ્રશ્ન તમારી સમક્ષ છે, અહીં હાજર છે 2.9 કોયડાનો પ્રશ્ન. તો બાળકો પ્રશ્ન વાંચી લો, પ્રશ્નમાં શું કહેવા માંગે કે એક, બાળકો પ્રશ્નમાં કહેવા માંગે છે કે એક ધાતુ માટે દહેલી આવૃત્તિ વી નોટ, વી બરાબર વી નોટ બરાબર 7.0×10^14 આટલા સેકન્ડનો વ્યસ્ત છે બરાબર છે, જ્યારે આવૃત્તિ વી બરાબર 1.0×10^15 સેકન્ડનો વ્યસ્ત છે, આટલા તીવ્રતાવાળી વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ઉત્તેજિત થયેલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણો. તો બાળકો આપણે ગતિ ઉર્જા ગણવાનું છે, તો અહીંયા આપણે શું કરશું બાળકો, તો આપણે સૌથી પહેલાં આઈન્સ્ટાઈને જે સમીકરણ આપ્યો છે ને ફોટોઇલેક્ટ્રિક અસરમાં તે લેશું. તો બાળકો આઈન્સ્ટાઈને આપેલું સમીકરણ, આઈન્સ્ટાઈન આઈન્સ આઇન્સ્ટાઈન આપેલું સમીકરણ ફોટો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક અસર માટે, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે શું થશે? તો બળકો ફોટો ઇલેક્ટ્રિક અસર માટે શું થશે? સમીકરણ આપણી પાસે છે જ, તો બળકો ગતિજ ઉર્જાની સમીકરણ છે આપણી પાસે બરાબર છે, ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી. તો બળકો ગતિજ ઉર્જાનો સમીકરણ એ છે કે ગતિજ ઉર્જા બરાબર શું થાય, તો હાફ ઓફ એમ વી સ્ક્વેર, હવે એમની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું બરાબર, હાફ ઓફ એમ વી સ્ક્વેર બરાબર એચ વી એટલે કે કુલ ઉર્જા, ફોટોનની કુલ ઉર્જા બરાબર, માઇનસ એચ વી નોટ બરાબર. તો આ બરાબર આપણે એચ સામાન્ય કાઢી લઈએ તો વી માઇનસ વી નોટ થાય. આ શું છે? ધાતુની દહેલી ઉર્જા, દહેલી આવૃત્તિ બરાબર, વી નોટ એટલે દહેલી આવૃત્તિ, આ
વિક્રણની આવૃત્તિ અને આ ધાતુની દહેલી આવૃત્તિ. ક્લિયર છે બાળકો? આ દહેલી આવૃત્તિ આપેલું છે અહીંયા પ્રશ્નમાં. હવે વી નોટની કિંમત અને વીની કિંમત, આ વિક્રણની આવૃત્તિ છે અને આ દહેલી આવૃત્તિ છે. તો આ આવૃત્તિ માઇનસ આ આવૃત્તિ કરી દેવાનું, બરાબર? એને પેલા આ કચલાક સાથે ગુણાકાર કરી નાખવાનું. તો બાળકો શું થશે? માટે હાફ ઓફ એમવી સ્ક્વેર ગતિ ઉર્જા બરાબર, તો એચની કિંમત મૂકો 6.626 ગુણ્યા 10^-34 ઘાત જૂલ સેકન્ડ. પછી અહીંયા આપણે વી માઇનસ વી નોટ કરી નાખીએ. તો બાળકો શું થશે? વી માઇનસ વી નોટ તો 7, બરાબર ને? 7 માઇનસ શું થશે? 7 નહીં, આ આ છે એટલે એરું આ આ વધારે છે, બરાબર? તો અહીંયા આપણે 10 લઈ લેશું. તો 10-7, તો બાળકો 10-7 કરી નાખીએ આપણે, બરાબર? 10-7 તો બાળકો 10-7 ગુણ્યા 10^14 ઘાત આટલા સેકન્ડનો વ્યસ્ત. ક્લિયર? તો આ કેટલું થશે બાળકો? 6.626 ગુણ્યા 10^-34 ઘાત જૂલ સેકન્ડ ગુણ્યા 3 ગુણ્યા 10^14 ઘાત સેકન્ડનો વ્યસ્ત. તો બાળકો અહીંયા સેકન્ડનો વ્યસ્ત કેન્સલ. 3ને આને હાથે ગુણાકાર કરી નાખો અને 10ના આને હાથે ગુણાકાર કરી નાખો. 6.626 ગુણ્યા 3 ગુણ્યા 10^-34 ઘાત વત્તા 14 જૂલ, આટલા જૂલ થયા. ક્લિયર છે બાળકો? હવે ગુણાકાર તમે કરશો તો કેટલા આવશે? તો બાળકો અહીંયા તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 1. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે કહીએ તો બાળકો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ડાયરેક્ટ જ બતાવી દઉં તમને કે 1.988 ગુણ્યા 10^-19 ઘાત આટલા જૂલ આવશે બાળકો. તો બાળકો આ ગતિજ ઉર્જા છે, બરાબર છે? જે ગતિ ઉર્જા તમને શોધવા આવતું તે ગતિજ ઉર્જા. ક્લિયર બાળકો? તો આ તમને જવાબ મળી ગયો, હાફ ઓફ એમવી સ્ક્વેર છે. તો બાળકો આ તમારો જવાબ છે. ચલો હવે બાળકો જોઈએ 2.9 ઉકેલ થઈ ગયો, બરાબર છે? 2.9 ઉકેલ થઈ ગયો. હવે આપણે જોઈએ 2.10. તો બાળકો અહીંયા પ્રશ્ન વાંચો, 2.10 શું છે પ્રશ્ન વાંચો. તો બાળકો અહીંયા પ્રશ્નમાં શું છે? એચ પરમાણુમાં n = 5 થી લઈને n = 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ ગણો. તો બાળકો આના માટે આપણે શું કરવું પડશે? તો અહીં આપેલું છે એનની કિંમત આપ્યું છે, n = ni અને nfની કિંમત આપેલી છે બાળકો. ક્લિયર છે? ni અને nfની કિંમત. તો બાળકો આપણે લખી દઈએ સૌથી પહેલાં ni બરાબર શું થશે? તો 5. ni = 5 છે, nf = અને nf = કેટલું? 2, બરાબર? એટલે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા આ છે. આ સંક્રાંતિ 12મા શ્રેણીના દૃશ્યમાન વિસ્તારમાં વણપટ રેખા આપશે બાળકો, કેમ કે અહીંયા અંતિમ આ આવતું છે 2 એટલે. તો આ સંક્રાંતિ શું આપશે? એમ્પ્લાઇઝ આ સંક્રાંતિ બામર શ્રેણીના દૃશ્યમાન વિભાગમાં વણપટ રેખા આપશે. શું આપશે બાળકો? વણપટ રેખા આપશે. ક્લિયર છે બાળકો? તો બાળકો એના પરથી આપણે સમીકરણ ખબર છે કે માટે ડેલ્ટા ઈ બરાબર શું બાળકો? ઉર્જા ફેરફાર શું થશે? તો રીડબક અચળાંક જે છે 2.18 ગુણ્યા
दस नो माइनस अठार घात अपने जो सूत्र है लगे बराबर आटला जूल एक छेद में एनआई स्क्वेर एट्ल के पांच नो स्क्वेर माइनस एन एफ स्क्वेर एट बड़को टू नो स्क्वेर बराबर है। तो बड़को आने तब गणतरी करशो तो माइनस फोर पॉइंट फाइव एट गुणिया दस नो माइनस ओगनीस घात आटला जूल थे वैज्ञानिक अंग पद्धति में आप करी नाखे तो बड़को डेल्टा ई की किमत मिली गई तमने। हवे आ उत्सर्जन ऊर्जा है आ ऊर्जा शू बड़को आ उत्सर्जन ऊर्जा है ख्याल आयो बड़को आ शू है तो उत्सर्जन ऊर्जा हम बड़को फोटोन आवृत्ति बात करिए आप तो फोटोन आवृत्ति नीचे प्रमाण कई रीते आप सकाश बड़को नीचे फोटोन प्रमाण फोटोन जो आवृत्ति है बराबर ऊर्जा मात्रा पर्याय लेता बराबर तो फोटोन आवृत्ति वी बराबर शू फोटोन आवृत्ति वी वी ए शू तो वी बराबर डेल्टा ई ऊर्जा फेरफार ने ध्यान में लीए तो डेल्टा ई ना छेद में प्लांक अचनाक એટલે આપણે આ ડેલ્ટા એને પ્લાન્ક અચળાંકથી ભાગી દઈએ બરાબર છે કેટલો આવશે બાળકો આને ભાગી દેવો માઇનસ ફોર પોઈન્ટ ફિફ્ટી એટ ગુણ્યા દસનો માઇનસ ઓગણીસ ઘાત આટલા જૂલ અને આપણે પ્લાન્ક અચળાંકથી ભાગી દઈએ સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ગુણ્યા દસનો માઇનસ ચોત્રીસ ઘાત આટલા જૂલ સેકન્ડ આટલા જૂલ સેકન્ડ તો બરાબર અહીંયા જૂલ જૂલ કેન્સલ થશે બરાબર છે તો બરાબર અહીંયા સેકન્ડનો વ્યસ્ત એટલે ઉપર જશે તો બરાબર અહીંયા શું થશે આની કિંમત બોલો કેટલું આવશે તો અહીં આપણે જોઈએ તો આવૃત્તિ વી બરાબર આ છે માટે બાળકો આવૃત્તિ બરાબર કેટલું થશે તો આવૃત્તિની કિંમત આવશે સિક્સ પોઈન્ટ નાઇન વન ગુણ્યા દસનો ચૌદ ઘાત તો બાળકો અહીંયા સેકન્ડનો વ્યસ્ત આવશે તેને આપણે હર્ટ્સમાં લખી દઈએ ક્લિયર કાં તો હર્ટ્સ અથવા તો સેકન્ડનો વ્યસ્ત પણ લખાય બેમાંથી કંઈ પણ લખાશે ક્લિયર હવે બાળકો આપણે લેમડાની કિંમત શોધીએ તો લેમડા બરાબર શું તો સીના ભાગ્ય આવૃત્તિ સી ભાગ્યા આવૃત્તિ તો બાળકો થ્રી ત્રણ ગુણ્યા દસનો આઠ ઘાત મીટર સેકન્ડનો વ્યસ્ત ભાગ્યા આવૃત્તિ જે આવી તે સિક્સ પોઈન્ટ નાઇન વન ગુણ્યા દસનો ચૌદ ઘાત આને પણ સેકન્ડનો વ્યસ્ત તો બાળકો સેકન્ડનો વ્યસ્ત કેન્સલ થયા બરાબર અને જવાબ કેટલું આવશે આનું લેમડાની તો બાળકો ફોર થ્રી ફોર ગુણ્યા દસનો માઇનસ નવ ઘાત આટલા મીટર આવે એટલે ફોર થર્ટી ફોર નેનોમીટર આવે બાળકો તો બાળકો આ તમારો જવાબ છે લેમડાની કિંમત આવશે ફોર થર્ટી ફોર નેનોમીટર ક્લિયર હવે બાળકો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો બાળકો કોયડો ટુ પોઈન્ટ ઇલેવન છે કોયડો ટુ પોઈન્ટ ઇલેવન શું કહે છે કે હિલિયમ આયન છે એચઈ પ્લસ આયન ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ક્લિયર છે બાળકો તો આના માટે તમે શું કરશો તો બાળકો આપણી પાસે એક સૂત્ર છે ઈએન બરાબર ઈએન બરાબર શું છે તો ઈએન બરાબર માઇનસ ટુ પોઈન્ટ એટીન ગુણ્યા દસનો માઇનસ અઢાર ઘાત આટલા જૂલ બરાબર છે આટલા જૂલ ગુણ્યા ઝેડનો વર્ગ છેદમાં એનનો વર્ગ આ સૂત્ર છે ને આપણી પાસે પરમાણુ વ્યસ્ત એટલે કે પ્રતિ પરમાણુનું એક પરમાણુનું પરમાણુ વ્યસ્ત તો બાળકો અહીંયા આપણે જોઈએ તો એચઈ પ્લસ આયન માટે આની માટે આપણે એન આની માટે જે કિંમતો છે બરાબર એનની કિંમત શું થશે બાળકો એન બરાબર એક થાય એટલે પહેલી જ કક્ષા બરાબર અને ઝેડની કિંમત શું થશે બાળકો ઝેડ બરાબર બે તો આને માટે આપણે જોઈએ તો એનની કિંમત એક થાય હિલિયમ આયન માટે એનની કિંમત શું થાય એક કેમ કે એક જ કક્ષા હોય પ્રથમ કક્ષા અને ઝેડની કિંમત એટલે પરમાણીય ક્રમાંક તો બે જ હોય
હાઇડ્રોજન પછીનો. તો બાળકો અહીંયા આપણે જોઈએ કે અહીંયા ઈયનમાં એનની કિંમત આપણે વન મૂકશું, બરાબર છે, અહીં વન અને અહીં વન મૂકશું, અને અહીંયા આપણે બેનો વર્ગ મૂકી દઈએ. તો બાળકો શું થશે, માટે ઈ વન બરાબર માઇનસ 2.18 ગુણ્યા 10^-18 ઘાત, આટલા જૂલ, ગુણ્યા ઝેડનો વર્ગની જગ્યાએ આપણે શું મૂકશું બાળકો, બેનો વર્ગ, અને અહીંયા વનનો વર્ગ, બરાબર, પરમાણુ વ્યસ્ત એટલે કે પ્રતિ પરમાણુ. તો આની કિંમત શું થશે બાળકો, તો આની કિંમત તમને મળશે માઇનસ 8.72 ગુણ્યા 10^-18 ઘાત, આટલા જૂલ. તો બાળકો આ તમને ઇવનની કિંમત મળી ગઈ, માઇનસ 8.72 ગુણ્યા 10^-18 ઘાત જૂલ, આ તમને બાળકો ઇવનની કિંમત મળી ગઈ છે. ક્લિયર છે બાળકો, ઇવનની કિંમત. હવે બાળકો શું કરવાનું છે, હવે તો કક્ષાની ત્રિજ્યા શોધવાનું છે બરાબર. કક્ષાની ત્રિજ્યા આ સમીકરણ વડે આપણે ભાગીએ બરાબર, કે કક્ષાની ત્રિજ્યાનું સમીકરણ આપણે લગાવીએ, સૂત્ર લગાવીએ બરાબર ને, એ શોધી કાઢીએ. તો બાળકો અહીં આપણે આ શોધેલું જ છે બરાબર છે, આ શોધાઈ ગયું છે 2.11માં. હવે આપણે ઈએન શોધાઈ ગયું, ઈવન શોધાઈ ગયું, હવે આપણે આરવન શોધવાનો છે બરાબર. હવે કક્ષાની ત્રિજ્યા બાળકો, તો બાળકો કક્ષાની ત્રિજ્યા પર ધ્યાન આપીએ. કક્ષાની ત્રિજ્યા બાળકો તમે જાણશો, કક્ષાની ત્રિજ્યા બરાબર શું થાય, તો એ આરએન બરાબર, સૂત્ર જ છે, આરએન બરાબર શું, તો 0.0529 બરાબર, આટલા નેનોમીટર ગુણ્યા એનનો સ્ક્વેર છેદમાં ઝેડ, બાળકો આ સૂત્ર છે બરાબર. માટે આરએનની જગ્યાએ તો આરવન થશે, માટે આરવન બરાબર શું, તો આરવન બરાબર શું થશે બાળકો, આરવન બરાબર આપણે લેશું 0.0529 આટલા નેનોમીટર ગુણ્યા એનનો સ્ક્વેર એટલે વનનો સ્ક્વેર બરાબર, છેદમાં ઝેડ બરાબર આપણે 2 લેશું બાળકો, ઝેડ બરાબર 2. તો બાળકો આરવનની કિંમત શું આવશે, માટે આરવન બરાબર શું થાય બાળકો, 0.02645 આટલા નેનોમીટર આવશે. ક્લિયર છે બાળકો. તો બાળકો આ આરવનની કિંમત મળી ગઈ છે, ત્રિજ્યા મળી ગયું છે 0.02645 નેનોમીટર. તો પ્રથમ કક્ષાની ત્રિજ્યા, આ પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે. ક્લિયર બાળકો, પ્રથમ કક્ષાની ત્રિજ્યા. હવે બાળકો આપણે જોઈએ નેક્સ્ટ કોયડો બરાબર, 2.12. તો બાળકો 2.12 કોયડો કયો છે, ઓકે. તો બાળકો અહીંયા પ્રશ્ન વાંચી લો કે કોઈ એક દડા 0.1 કિલોગ્રામ દળ ધરાવતું અને ગતિ કરતા વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ ધરાવતું હોય, વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ ધરાવતું હોય, તો તેના ગતિના તરંગની તરંગ લંબાઈ ગણો. ક્લિયર છે બાળકો. તો બાળકો અહીંયા આપણે ડ્રોબ રોગલીનો સમીકરણ લગાવી દઈએ, ડ્રોબ રોગલી. તો બાળકો ડ્રોબ રોગલી સમીકરણ શું કહે, કે ડ્રોબ રોગલી સમીકરણ એમ કહે છે કે લેમડા જે છે બાળકો, લેમડા બરાબર એચની છેદમાં એમવી થાય, એટલે કે વેગમાન બરાબર, તરંગ લંબાઈ અને વેગમાન વ્યસ્ત પ્રમાણમાં છે, તો આ સમીકરણ છે. તો બાળકો અહીંયા એચની કિંમત આપણે મૂકી દઈએ, તો 6.626 ગુણ્યા -34 જૂલ સેકન્ડ. એમની કિંમત આપણે બાળકો અહીંયાથી જોઈને લખી દઈએ, 0.1 કિલોગ્રામ છે, તો 0.1 કિલોગ્રામ લખી દઈએ અહીંયા, 0.1 કિલોગ્રામ બરાબર છે. એમ આ વીની કિંમત બાળકો, આ વેગમાનમાં વેગ છે બરાબર, તો વેગ કેટલો આવ્યું છે બાળકો, તો 10 મીટર પ્રતિ સેકન્ડ, તો 10 મીટર પ્રતિ સેકન્ડ. તો બાળકો આ કિંમત મૂકતા તમે આ ગણતરી કરશો તો કેટલું મળશે, માટે લેમડાની કિંમત, લેમડાની કિંમત કેટલો આવશે બાળકો, તો 6.626 ગુણ્યા 10^-34 ઘાત, આટલા મીટર આવશે. તો બાળકો અહીંયા જે ગણતરી થશે, તો અહીંયા તમે જોશો ને, તો જૂલ, જૂલ માટે આપણે શું કહી શકીએ બાળકો, તો તમે જાણશો કે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર ગુણ્યા સેકન્ડનો -2 ઘાત, તો આ થાય. તો બાળકો અહીંયા શું થશે, કિલોગ્રામને એ બધું કેન્સલ થઈ જશે બરાબર, આ કેન્સલ થશે, આ કેન્સલ થાય, આ આ બધું કેન્સલ થઈ જશે બાળકો બરાબર છે. ફક્ત શું બચે, તો 1 મીટર જ બચે, બધું કેન્સલ થઈને ખાલી 1 મીટર બચશે
બરાબર, અને બાકીનું ગણતરી કરશો તો આ કિંમત આવશે 6.626 ગુણ્યા 10-34 ઘટ જ આવશે. તો બાળકો આ તમારો જવાબ છે, આન્સર છે. ક્લિયર? તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે કોયડો 2.12 સુધી કમ્પ્લીટ કર્યું છે. હવે આગળના જે કોયડાઓ છે 2.13 થી લઈને 2.18, તે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોશું. ઓકે, તો બાળકો વાંચતા રહેજો, નોટ ડાઉન કરજો. કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ડાઉટ ડાઉટ હોય, ક્વેરી હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો. થેન્ક યુ.